नमस्कार विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों का हार्दिक स्वागत। आगळना लेक्चर में आपने सिंपल प्रेजेंट टेन्स पूर्ण करो, अब आप बात करीशुं सिंपल पास्ट टेन्स सादो भूतकाळ। सिंपल पास्ट टेन्स जेम सादो वर्तमान काळ नो उपयोग क्यारे कराय वो आपने व्याख्या में आयु जोईतुं, एक प्रमाणे सिंपल पास्ट टेन्स क्यारे वापरे ए चर्चा करी है। तो सादो भूतकाळ क्यारे वापरे, तो मित्रों भूतकाळ में अमुक अचोक्कस समय, बराबर ध्यान रखो, भूतकाळ में अमुक अचोक्कस समय कोई क्रिया थई गई हती ते दर्शावा माटे सादो भूतकाळ वपराय छे। बराबर ध्यान रखजो विद्यार्थी मित्रों, भूतकाळमां अमुक अचોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ ગઈ હતી તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે। ગુજરાતીમાં ઉદાહરણ લઉં, ગઈકાલે હું ક્રિકેટ રમ્યો, ગઈકાલે મેં ફિલ્મ જોઈ, ગયા શુક્રવારે અમે બગીચામાં ગયા હતા, આવા જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે વાપરવો પડે સિમ્પલ પાસ્ટ ટેન્સ। જેમ સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના જે રૂપ મુકાતા હતા એસ કે એ સ્વરૂપ અથવા મૂળ રૂપ, એક પ્રમાણે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું જે મુખ્ય ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે। આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે। આ ખાસ યાદ રાખો, સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે, જેને પાસ્ટ વર્બ કહેવામાં આવે। વાત કરીએ આપણે વાક્ય રચના, કોમન વાક્ય રચના મેં તમને કીધેલી છે કે ઇંગ્લિશમાં કોઈ પણ સેન્ટેન્સની કોમન વાક્ય રચનામાં ત્રણ શબ્દો ખાસ યાદ રાખવાના છે, એસ એટલે કે સબ્જેક્ટ, વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ, એસ વી ઓ, આ ખાસ યાદ રાખવાનું, એના ઉપરથી બધી વાક્ય રચનાઓ બની। સાદા ભૂતકાળની વાક્ય રચનામાં પહેલું સ્થાન જે આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ વર્બ, પછી મૂકવામાં આવશે ઓબ્જેક્ટ, પછી વધારાના બધા શબ્દો એટસેટ્રા, સબ્જેક્ટ પ્લસ પાસ્ટ વર્બ, આ ખાસ યાદ રાખવાનું છે। દરેક કાળમાં આટલી વસ્તુ બદલાતી નથી, બે વસ્તુ બદલાય દરેક કાળમાં, એક એનું ક્રિયાપદ બદલાય અને બીજું એક બદલાયનો સમય। અહીંયા સમય જેટલા બધા આવશે બધા ભૂતકાળમાં જે વીતી ગયેલા સમય છે એની વાત કરવામાં આવશે। તો સબ્જેક્ટ પ્લસ પાસ્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઇટીસ, એના આધારે એક ઉદાહરણ લઉં, આઈ બ્લીવ ક્રિકેટ યેસ્ટરડે। વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી જોજો, આઈ પ્લેડ ક્રિકેટ યેસ્ટરડે, આ એ આપણો શું છે સબ્જેક્ટ, આ પ્લે એ વર્બ છે, એટલે કયો વર્બ છે પાસ્ટ વર્બ, ક્રિકેટ એ આપણો ઓબ્જેક્ટ છે અને યેસ્ટરડે શું બતાવે છે સમય બતાવે છે। તો વિદ્યાર્થી મિત્રો મેં આ તમને વાત કરી એ પ્રમાણે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય, એ પ્રમાણે બીજું એક ઉદાહરણ લો, મહેશ બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર, મહેશ બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર, બરાબર અહીંયા ધ્યાન દેજો, મહેશ સબ્જેક્ટ છે, બોટ આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે। વિદ્યાર્થી મિત્રો તમારે આવા રૂપો મોડે કરવા પડશે, અ ન્યૂ કાર એ છે આપણું ઓબ્જેક્ટ અને લાસ્ટ યર બતાવે છે આપણો સમય। તો સાદા ભૂતકાળની અંદર આ પ્રમાણેની વાક્ય રચના આવશે કે સબ્જેક્ટ પછી
જે ક્રિયાપદ આવશે એનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે આ વિધાન વાક્ય રીતના છે હવે આગળ આપણે થોડી વાત કરીએ તો અહીંયા આગળ જે પાસ્ટ મૂકવામાં આવે છે ક્રિયાપદ જે મુખ્ય ક્રિયાપદ ઇન્ફિનિટિવ ટુ વાળા જે રૂપ છે એના ભૂતકાળના રૂપ બે રીતે બને એ લખી દઉં છું ભૂતકાળના રૂપ બે રીતે બને કઈ બે રીતે એક નિયમિત નિયમિત એટલે ડી ઈડી પ્રત્યય જેની પાછળ લાગે તે ડી ઈડી પ્રત્યય લાગે આ ખાસ યાદ રાખવાનું ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ટુ લીવ તો લીવડ બીજું ખાસ યાદ રાખવાનું અનિયમિત અનિયમિત રૂપોમાં આમાં કોઈ પ્રત્યય લાગતો નથી ડી કે ડી નો પ્રત્યય ના લાગે અનિયમિત રૂપો આપણે તરીકે તૈયાર કરવા પડે ફોર એક્ઝામ્પલ ટુ ગો તેનું થશે અહીંયા આગળ વેન્ટ તો આવા રૂપો આપણે તરીકે મોડે કરવા પડે તો ભૂતકાળના રૂપ બે રીતે બને એક નિયમિત અને અનિયમિત નિયમિતમાં ડી અને ઈ પ્રત્યય લાગે તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે જે ક્રિયાપદ ની અંતે ડી અને ઈ પ્રત્યય લાગે એના નિયમો વિશે થોડી ચર્ચા કરી આપણે ડી ઈડી ના નિયમ પહેલો નિયમ ડી ઈડી ના નિયમમાં પહેલો નિયમ જો ક્રિયાપદ ની અંતે જો ક્રિયાપદ ની અંતે ઈ હો તો ડી પ્રત્યય લાગે આ પહેલો નિયમ જો ઈ હો તો ડી પ્રત્યય લાગે ફોર એક્ઝામ્પલ ટુ લીવ તો લીવડ ટુ લાઈક તો લાઈકડ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાપદોની વાત છે ઈ છે તો માત્ર ડી પ્રત્યય અહીંયા ઈ છે તો માત્ર ડી પ્રત્યય આ પહેલો નિયમ છે બીજો નિયમ જોઈએ જો ક્રિયાપદની અંતે ઈ ન હો જો ક્રિયાપદની અંતે ઈ ન હો તો ઈડી પ્રત્યય લાગે ઈ ન હોય તો ઈડી પ્રત્યય લાગે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ટુલા તો અહીંયા આવશે લા હવે વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ ધ્યાન રાખવાનું એ લાખની પાછળ ઈડી પ્રત્યય લાગે તો આનો જે ઉચ્ચાર છે પ્રોનાઉન્સિએશન છે એ લાખણ ના થાય લાખ થાય લાખ આ ખાસ યાદ રાખવાનું એના પછીનો ત્રીજો નિયમ જોઈએ જો ક્રિયાપદની અંતે વાય હો અને હજુ યાદ રાખજો આ ક્રિયાપદો માટેના નિયમો છે એકવચન બહુવચન નિયમો નથી હજુ બરાબર મગજમાં યાદ રાખજો ક્રિયાપદ એટલે અહીંયા માત્ર ટુ વાળા રૂપોની વાત થાય છે જો ક્રિયાપદને અંતે વાય હો અને તેની આગળ સ્વર હો તો ઈડી પ્રત્યય વાય હોય અને તેની આગળ સ્વર હોય તો ઈડી પ્રત્યય લાગે ક્રિયાપદ આપણે લઈએ ટુ પ્લે તો અહીંયા આવશે પ્લે જો અહીં બરાબર ધ્યાન થી વાય વાયની આગળ શું છે એ એટલે સ્વર માત્ર ઈડી પ્રત્યય લાગશે એના પછી આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ જ વાય વાળો નિયમ પણ થોડો કરે ફેરફાર આવે જો ક્રિયાપદની અંતે વાય હો અને તેની આગળ જે સ્વર કે આસીને આગળ વ્યંજન હો તો વાય ના સ્થાને
મીઠા આ ખાસ યાદ રાખવાનું વાય ની જગ્યાએ આઈ અને પછી ઈ પ્રત્યય લાગે ફોર એક્ઝામ્પલ ટુકરા તો સી આર આઈ ઈ ડી ટુટ્રા તો ટી આર આઈ ઈ ડી આ ખાસ યાદ રાખવાનું હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો નિયમ બહુ જ મહત્વનો નિયમ બરાબર ધ્યાનથી સમજવાનો છે જો ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય અને તે સ્વર અહીં ખાસ ધ્યાન રાખવાનું છે જો ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય અને તે સ્વર ભારપૂર્વક ઉચ્ચારાતો હોય તો ક્રિયાપદની અંતે ઈડી પ્રત્યય લગાડતા છેલ્લો વ્યંજન બેવડાય છે આ વિદ્યાર્થીઓ નિયમમાં બરાબર જોઈએ અંતિમ પદ્ધતિ જો ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ માત્ર એક જ સ્વર હોય અને તે સ્વર ભારપૂર્વક ઉચ્ચારાતો હોય તો અને તો ક્રિયાપદની અંતે જ્યારે તમે ઈડી પ્રત્યય લગાડો ત્યારે છેલ્લો વ્યંજન હંમેશા બેવડાય ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે હું લઉં છું અહીંયા આગળ ટુ સ્ટોપ હવે ધ્યાન તો બરાબર ધ્યાનથી જુઓ ટુ સ્ટોપ છેલ્લે આપેલું છે આપણને પી પી એ શું છે વ્યંજન એની આગળ આપણને આપેલો છે ઓ એક જ સ્વર છે ઓ હવે જ્યારે સ્ટોપ નો ઉચ્ચાર કરો તમે ત્યારે બાર કોના ઉપર આવે છે ઓ ઉપર આવે છે સ્ટોપ માટે અહીંયા આગળ જ્યારે તમે ઈડી પ્રત્યય લગાવશો ત્યારે પી નો ડબલ પી અને પછી ઈડી એટલે કે છેલ્લો વ્યંજન બેવડાય બીજો ઉદાહરણ લઉં ટુ હો તો અહીંયા આવશે હોપડ ટુ ટ્રાવેલ તો અહીંયા આગળ આવશે ટ્રાવેલડ ડબલ ડી બરાબર ધ્યાન રાખજો આ નિયમમાં ખાસ યાદ રાખવાનું છે જુઓ હું તમને એક ઉદાહરણ લઉં દાખલા તરીકે ટુ પ્લે હવે ટુ પ્લે માં વાય શું છે વ્યંજન અને એની આગળ માત્ર એક જ સ્વર છે એ પણ જ્યારે પ્લે ની પાછળ તમે ઈડી પ્રત્યય લગાવો છો ત્યારે ડબલ વાય થતો નથી કેમ નહીં થતો હવે સમજે જાય કે અહીંયા આગળ પ્લે ની અંદર જે સ્વર આપેલો છે સ્વર નો ભાર ઉચ્ચાર થતો નથી તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વિધાન વાક્ય રચના જોઈ અને ઉદાહરણ જોયું બરાબર હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે એની નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના પછી સાદો ભૂતકાળ પૂરો થાય પછી આપણે ટેક્સ્ટ બુકમાં પહેલો યુનિટ ભણીશું થેન્ક યુ